મારી એ જ માંગ છે, બસ મારો ભાઈ એમ કેમ ઘેર આવે અને બધું આ પતી જાય અને જે બી હોય એમને આગળ સજા મળે, મારે બીજું કઈ જોઈતું નથી. એને પહેલા બી અગાઉ બી અરજી કરી છે આ વસ્તુ માટે, અને એ વસ્તુને લઈને જ એના ઉપર આ બધું હાલમાં બધા નવા નવા કેસોને કરવામાં આવી રહ્યા છે. બાકી એનો કોઈ એવો વાંક નથી. ભાઈ તમે અરજી કરનાર જે અરજદાર છે એમનો પણ આક્ષેપ એવો છે કે 2 લાખ રૂપિયા લીધા હતા એમણે અને એની સાથેનો જે કોર્ટ ના ખોટી 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 છે ખોટી, કારણ કે બેવની અરજી બંને જોડે કરી છે એટલે કેમ બેવ જ લીધા, એક એક કેમ ન લીધા, બેવની અરજી જોડે છે સાહેબ એટલે બે ઉપર સેમ આક્ષેપ છે. અને હજુ તારીખ ને આપશે એટલે ખ્યાલ આવશે ને ક્યારે લીધા ને કેટલા તારીખ કેટલા ટાઈમ પછી એને અરજી કરી છે, કોઈના પ્રેશરમાં આવીને અરજી કરી છે, એ બધું ખ્યાલ પડશે ને આપણને. હા સાહેબ, મારે વાત થઈ હતી ત્યારે એણે મને એટલું જ કીધું હતું, હું જ્યારે બહારગામ હતો દીવ હતો, મને કે અત્યારે હું થોડો ટેન્શનમાં છું પછી વાત કરું, પછી મેં સાંજે કોલ કર્યો, મને કે અત્યારે હું ડિપ્રેશનમાં છું તને પછી વાત કરું. પછી બીજા દિવસે એણે મને મને એટલું કીધું હતું એ દિવસે કે તું આવે દીવથી મને કોલ કરજે. હું દીવથી રાણપુર આવ્યો, મેં એને કોલ કર્યો કે ભાઈ હું આવી ગયો છું, તારે કંઈ કામ હતું, મને કે ના, અને જરૂર પડશે તો કે હું તને કોલ કરીશ, હાલમાં મારે થોડું ચાલે છે દોડાદોડ, બસ આટલું એને મારી જોડે વાત કરી. ઓકે.